સુરતમાં સુમૂલ હવે દૂધના ભાવમાં વધારો કરશે. વધતી મોંઘવારીમાં વધુ એક બોજ આમ જનતા પર પડવાનો છે. આવતીકાલથી આ ભાવ વધારો અમલી બનવાનો છે. સુમૂલ ગોલ્ડ અને તાજાના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝેંકાયો છે. ગોલ્ડ દૂધનો ભાવ હવે 56 રૂપિયા થી વધી 58 કરાયો છે, જ્યારે તાજા દૂધનો ભાવ 44 રૂપિયા થી વધી 46 થશે. ઘાસચારાની તંગી, દૂધની અછતના કારણે ભાવ વધ્યા છે. તો મોંઘવારીથી પીસાતી જનતા પર વધુ એક માર, ખાસ સુરતવાસીઓ માટે. સુમૂલ ડેરીએ ભાવમાં વધારો કર્યો છે, દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગોલ્ડમાં અને તાજામાં બંનેમાં 2-2 રૂપિયાનો વધારો. 44 મળતી તાજા 46 મળશે, જ્યારે 56 મળતી ગોલ્ડ હવે 58 મળશે. એટલે એક તરફ ડુંગળીનો ભાવ વધારો, સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો, હવે દૂધના ભાવમાં પણ વધારો. ત્યારે જાય તો જાયકાની સ્થિતિમાં સામાન્ય આમ જનતા 56 થી 58, 44 થી 46 આ ભાવ વધારો છે, જે હવે આવતીકાલથી એટલે કે આજ મધરાતથી અમલી થઈ જશે. એટલે આમ તો આવતીકાલથી અમલી થશે. એટલે આવતીકાલે જો આપ સુમૂલ ડેરીનું દૂધ લેવા જઈ રહ્યા છો, ગોલ્ડ અથવા તો તાજા, તો આપે 58 રૂપિયા ચૂકવવા પડશે ગોલ્ડ માટે, 46 રૂપિયા ચૂકવવા પડશે તાજા માટે. ઘાસચારાની તંગી સાથોસાથ દૂધની અછત આ કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. અને સ્વાભાવિક રીતે ઘાસચારાની તંગી રાજ્યમાં વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. દૂધની અછતના કારણે પણ આ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે તમામ બાજુથી આમ જનતા મોંઘવારીથી ખાસ પીડાઈ રહી છે, પસ્તાઈ રહી છે. એનું કારણ છે, ડુંગળી મળી રહી છે કિલોના ભાવે 120 રૂપિયાથી વધુ. આનંદ પટણી સુરતથી સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાય છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ. આનંદ, એક તરફ ડુંગળીના ભાવ વધારો, ડુંગળીનો અધધ ભાવ, બીજી તરફ સિંગતેલના ડબ્બામાં પણ ભાવ વધારો ઝીંકાયો છે, અને હવે સુમૂલ ડેરીએ ભાવ વધારાની જાહેરાત કરી છે, આવતીકાલથી અમલી બની રહ્યો છે. શું કારણ આપવામાં આવી રહ્યું છે? સુરતી લાલાઓનું શું કહેવું છે આ ભાવ વધારા, આ મોંઘવારી પર? જે નિશ્ચિત, એક તરફ જનતા છે મોંઘવારીના મારથી પીસાઈ રહી છે, ચો તરફ મોંઘવારી છે, અને ફરી એક વખત જે છે એ સરકાર એક બોજો નાખવા જઈ રહી છે. ખાનગી જે દૂધ કંપનીઓ છે, દૂધ કંપનીઓના ભાવમાં વધારો આવી રહ્યો છે. આવતીકાલથી જે દૂધના ભાવ છે એની અંદર ગોલ્ડનો જે ભાવ છે એમાં 2 રૂપિયાનો વધારો, શક્તિના ભાવમાં 1 રૂપિયાનો વધારો, અને તાજાના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, શાકભાજીના ભાવો ઉપર જઈ રહ્યા છે, અને હવે જ્યારે દૂધના ભાવથી જનતા પર બોજો પડવા જઈ રહ્યો છે. આપણે સુરતી લાલાઓ સાથે વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે તેઓ. શું કહેશો, આવતીકાલથી દૂધના ભાવ વધારો થઈ રહ્યો છે, શક્તિમાં 50 પૈસા થેલી પર વધી રહ્યા છે, બાકીમાં 1-1 રૂપિયો વધી રહ્યો છે. હવે શક્તિના જે 50 પૈસા વધ્યા એ તો ગવર્નમેન્ટે તો 50 પૈસા બહાર કાઢી નાખ્યા, તો હવે એનું ચલણ કેવી રીતે કરવાનું? ધારો કે કોઈને અમે 50 પૈસા આપીએ અમે, તો એ વ્યક્તિ આવીને એમ કહે કે ભાઈ ગવર્નમેન્ટમાંથી બહાર નીકળી ગયા છે, તમે અમને આપો છો, ને એ 5 દિવસે કોઈ સારો વ્યક્તિ હોય, ભણેલો ગણેલો, ને અમારી પર કેસ કરે, તો અમારે ક્યાં જવાનું? ભાવ વધારાને લઈને શું કહેશો? ભાવ વધારાને લઈને તો ભાવ વધારો ખોટો જ છે. કઈ રીતે અસર પડશે? બધી જ રીતે અસર પડે ને. ચોક્કસપણે જે દૂધ વિક્રેતા છે એમને પણ આપણે વાત કરીશું. આપ શું કહેશો, ભાવ વધારો આવતી થઈ રહ્યો છે, લોકો શું કહી રહ્યા છે આપની પાસે આવતા? લોકો તો ઘણું બોલે છે કે ભાઈ આ ભાવ વધવો નહીં જોઈએ, અમને અમારા બજેટ પર ઘણો મોટો ભાર પડે છે. હવે અમે એમને શું જવાબ આપીએ, અમને જ નથી ખબર પડતી. બોલો. દૂધના જે વિક્રેતા છે એ પણ કહી રહ્યા છે કે લોકો જે છે એ ભાવ વધારાને લઈને જે છે એ વાત કરી રહ્યા છે. આપણે એક લેડીઝ સાથે વાત કરીશું, દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે, કઈ રીતની અસર પડશે આપના બજેટ? મને કઈ એવું નહીં આવડે કઈ. ચોક્કસપણે જે પ્રમાણે છે મહિલાઓ પણ બોલવા તૈયાર નથી. આજે અમૂલ તાજાનો ભાવ છે. જી, સર્વિસ બહુ અચ્છા દેતા હૈ વો, ઓર 2000 કા ભી નોટ લાય તો ટેન્શન નહીં, વો દેતા હૈ. રેટ બઢ રહા હૈ કલ સે. રેટ નહીં બરોબર હૈ, એસા કલ સે બઢ રહા હૈ. એસા મત બઢાઓ, રેટ તો અભી તો બઢા થા, તો આપ જો ઘી મે ભી ઇતના બઢાતે હો, દૂધ મે ઇતના બઢાતે હો, તો અચ્છા નહીં હૈ ના. ઇસે ઉસકા સર્વિસ અચ્છા, ઇસલિયે હમકો ઇધર હી આતે હૈ.
સર્વિસ સારી છે, પરંતુ દૂધના ભાવ વધારો થઈ રહ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં જે છે તકલીફ છે. આ તાજા જે છે આવતીકાલથી 2 રૂપિયા પ્રતિ લીટર વધી જવાનો છે. અને સાથે સાથે ગોલ્ડની વાત કરવામાં આવે તો ગોલ્ડના જે દૂધ છે દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો નોંધાવાનો છે. આ જે દૂધ છે આવતીકાલથી ભાવ વધારા સાથે વેચાશે. અને અચાનક જ જે નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર જે પ્રકારનું કારણ આપવામાં આવી રહ્યું છે, કારણ છે કે આ વખતે ઘાસચારો ઓછો થઈ રહ્યો છે અને સાથે સાથે જે છે ફેટના ભાવમાં પણ વધારો કરવા ક્યાંક ચિંતા છે. એક મહિલા જે વહેલી સવારે દૂધ લેવા આવ્યા તેમને તો ભાવ વધારા વિશે જાણકારી નથી અને જાણ થયા બાદ તે પણ ફરિયાદ કરી રહ્યા છે કે આવી રીતે ભાવ વધવા ન જોઈએ.